नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल स्टडी विथ पंकज नाडिया में आप सबनु स्वागत है। विद्यार्थी मित्रों, आपणे इंग्लिश अने हिंदी ना वीडियो तो बनावीए छे, परंतु नाना बाळकोनी फरमाइश हती के एमना माटे कोई पण प्रकारना वीडियो हूँ बनावतो नथी। तो आजे नाना बाळको माटे आपणे पेपर प्लेन, कागळनुं विमान, फाइटर प्लेन कई रीतना बनावो ते शीखीशुं। तो शुरू करीए आजनो वीडियो। कागळनुं विमान बनावा माटे आपणी पासे चौरस कागळ, जे अहींया तमे जोई शको छो, एवा चौरस कागळना 6-7-8 जेटली तमारी जरूरियात होय ए प्रमाणेना टुकड़ा जोईशे। ओछामां ओछा जो तमारे विमान बनाववुं होय तो 5 टुकड़ा सरखा चौरसना जोईशे, बराबर छे। तो आवा आपणे चौरसना टुकड़ा लई लेशुं। अहींया घणा बधा टुकड़ा छे मारी पासे, તમે કોઈ પણ રંગનું કાગળ લઈ શકો છો। અહીંયા મેં મારી પાસે સફેદ રંગનું કાગળ અવેલેબલ છે, ઉપલબ્ધ છે, તો મેં તે લીધું છે। હવે આ કાગળને વાળવાનું છે, તો અહીંયા તમે જોઈ શકો છો વિડીયોમાં કઈ રીતના વાળવાનું છે। સૌથી પહેલાં એક ખૂણો આ રીતના વાળીશું આપણે, બરાબર છે, અને બીજો તેની સામે સરખા બે બંને છેડા અહીંયા જોઈ શકો છો, આ બંને છેડા સરખા ભેગા કરી અને આપણે અહીંયા એક ત્રિકોણ જેવો આકાર બનાવીશું, બરાબર આ મુજબ। ત્યારબાદ બાકીના બંને છેડા પણ એ જ રીતે વાળીને આપણે ત્રિકોણ બનાવીશું। અહીંયા જોઈ શકીએ છીએ આપણે, અને આમ વાળ્યું છે આ ભાગ પહેલા, પછી આ, એટલે અહીંયા ત્રિકોણ બનશે। ત્યારબાદ આ ભાગને પણ આમ વાળવાનું છે, અને અહીંયા આને જોઈન્ટ કરી અને ત્રિકોણ જેવો બનશે તે મુજબ બનાવવાનું છે। છેલ્લો ભાગ પણ એ જ રીતે વાળવાનો છે। આમ ચોરસના ચારે ખૂણા વાળીને આપણે એક નાનું ચોરસ બનાવવાનું છે, જે આ મુજબ દેખાશે, બરાબર છે। ચારે ભાગ વાળી દીધા છે આપણે। ત્યારબાદ આ મુજબ વાળ્યા પછી આપણે આ ભાગને અહીંયાથી કોઈ પણ એક ખૂણાને પકડી અને આ રીતના વાળવાનો છે, અને અહીંયા વચ્ચે જ્યાં સુધી આ દેખાય છે તમને ત્યાં સુધી, અહીંયા સુધી આ ભાગને વાળી અને વચ્ચે સુધી રાખવાનું છે। ઓકે, તમે જોઈ શકો છો, તો આને આ રીતના વાળી અને પછી અહીંયા ગળી પાડી દેવાની છે, અહીંયા વાળી દેવાનું છે। એવી જ રીતે સામેના ભાગને પણ વાળવાનો છે, અને એક શંકુ જેવો આકાર આપણે બનાવવાનો છે, આ મુજબ વાળી દેવાનું છે, બરાબર છે। હવે આ ભાગ પાતળી અણીદાર, અહીંયા ત્રિકોણ, આ મુજબનો ચતુષ્કોણ બનશે આપણી પાસે। તો તમે અહીંયાથી આકારોના પણ ખ્યાલ મેળવી શકો છો। આ ભાગને આપણે અહીંયા સુધી વાળ્યો છે, બરાબર છે, અને આ ભાગને અહીંયા સુધી વાળ્યો છે, તો આ મુજબ વાળવાનું છે। ત્યારબાદ આમ વાળ્યા પછી હવે આને ઉલટાવી દો, આ જે ભાગ છે ઉપર લોણીવાળો એ ભાગને આ રીતે વાળી દો, બરાબર। આ રીતે વાળ્યા પછી અહીંયા જોઈ શકો છો તમે, તેને આ રીતના વાળવાનું છે। આ રીતે વાળ્યા પછી આને આમ દબાવીને અહીંયાથી તમે જોઈ શકો છો વચ્ચે જે ભાગ દેખાય છે ત્યાંથી વળી શકે છે, ત્યાં આપણે આ બંને ભાગને વાળી આ બંને ખૂણા મિલાવી દેવાના છે, ભેગા કરવાના છે, અને આને બરાબર અણીદાર બનાવી અને આ રીતના દબાવી દેવાનું છે, બરાબર। ઓકે, તો આ મુજબ તમે એને બનાવી શકો છો। અહીંયા તમે જોઈ શકો છો કે એક સરસ મજાનું ત્રિકોણ બની ગયું છે, લાંબુ ત્રિકોણ, અહીંયા અણીવાળો ભાગ છે। હવે અહીંયા તમે જોઈ શકો છો કે પોકેટ ટાઈપ બે ખાના દેખાય છે। ઓકે, તો આવા કેટલા બનાવવાના છે આપણે પાર્ટ્સ? આવા ઓછામાં ઓછા જો તમારે ફાઇટર પ્લેન બનાવવું હોય તો 5 ભાગ જોઈશે। તો આવા તમારે 5 ટુકડા કાગળના લઈ અને આવું 5 બનાવી દેવાના છે, 5 ટુકડા। જો તમારે આ જ ટુકડાનો ઉપયોગ કરી અને શક્તિમાન અથવા તો રોબોટ બનાવવો હોય તો 6 જોઈશે। ત્યારબાદ ત્રિશૂળ બનાવી શકીએ આપણે, આમાંથી જ ફૂલ બનાવી શકીએ, ચક્ર બનાવી શકીએ। ઓકે, તો આવા તમારી પાસે ઓછામાં ઓછા 5 ટુકડા જોઈશે, અને વધુમાં તમે જેટલા બનાવો અને એ પ્રમાણે તમે તમારી કલ્પના મુજબ એનો ઉપયોગ કરીને નવું નવું બનાવી શકો છો। ઓકે, તો અહીંયા આપણી પાસે અગાઉથી આવા ટુકડા બનાવેલા છે, તમે જોઈ શકો છો, બરાબર છે। તો અહીંયા આપણે 5 ટુકડાઓનો ઉપયોગ કરીશું અને વિમાન બનાવવાનો પ્રયત્ન કરીશું, બરાબર। તો જોઈએ આપણે કઈ રીતના વિમાન બનશે। આ રીતના આપણે 2 ટુકડા લેવાના છે। અહીંયા આના જે 2 ભાગ છે, આ બંને ભાગને આના જે બંને ભાગ છે અંદરની સાઈડમાં જવા દેવાના છે, અને પછી આમ દબાવી દેવાનું છે। આ રીતના કરવાથી આ 2 પાર્ટ જોઈન્ટ થઈ જશે, તમે જોઈ શકો છો,
फरीथी कई रीतना भरवानुं छे समझावी दईए। एक टुकड़ो लेवानो छे, ए टुकड़ाना आ बन्ने छेड़ामां आना बे छेड़ा आ रीतना भरावाना छे, बराबर। अने आम भरावी अने पछी आम दबावी देवानुं छे एटले आ बन्ने जॉइंट थई जशे। अहींया कोई गुंदर स्टेपलर कसायनी जरूर नथी, ऑटोमेटिक फिट थई जशे फिटिंगना कारणे। हवे त्रीजो एक टुकड़ो लेवानो छे, कोई पण टुकड़ो लई शकीए आपणे, अने ए टुकड़ाने पण आपणे आ रीतना अहींया जे भाग देखाय छे एमां ए टुकड़ाना बे पार्ट बे छेड़ा જાણીદાર છે એને આ રીતના લગાવી અને પછી આને દબાવી દેવાનું છે। આ રીતના કરવાથી વિમાનનો આગળનો ભાગ, આ ફાઇટર પ્લેનનો આગળનો ભાગ છે, આ બંને એના પાંખિયા છે એ તૈયાર થઈ જશે। હવે આપણે બીજા બે ટુકડા લઈશું, આ બંને ટુકડાને આપણે આ રીતના પકડવાના છે। ત્યારબાદ એક ટુકડો આમાં આ મુજબ ભરવાનો છે, જે રીતના વિમાનમાં આગળનો ભાગ પાંખિયાવાળો બનાવવા માટે આપણે ભરાવ્યો હતો શરૂઆતમાં, એ જ મુજબ આને પણ ભરાવીશું। અહીંયા આપણી પાસે આવું તૈયાર છે, ઓકે। હવે આ અગાઉથી જે આપણે ફિટ કરીને રાખ્યું છે એ પાર્ટમાં આપણે આ જે અણીદાર ભાગ છે એને અહીંયા સ્પેસ દેખાય છે ત્યાં અંદર ઘુસાડવાનું છે, બરાબર ફિટ થાય એ રીતના આપણે એને અંદર રાખીશું। તમે કાગળ જે વાપરો તે થોડો હાર્ડ કાગળ વાપરજો, બરાબર, જેથી કરીને કાગળ વળી ના જાય અને તમારું જે વિમાન છે એ વ્યવસ્થિત બને, ઓકે। તો આ મુજબ આપણે આના અંદર ભરાવી દઈશું અને પછી આને રાખીશું। તો આ મુજબ આપણું ફાઇટર પ્લેન તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો અહીંયા આ રીતના, ઓકે। તમે વ્યવસ્થિત કાગળનો ઉપયોગ કરી, હાર્ડ કાગળનો ઉપયોગ કરી, રંગીન કાગળનો ઉપયોગ કરીને વધુ સારું ફાઇટર પ્લેન બનાવી શકો છો। આને શો પીસમાં પણ આપણે મૂકી શકીએ છીએ, ઓકે, રંભામાં ઉપયોગ કરી શકીએ છીએ, અને આ ફોલ્ડેબલ છે, કાગળનું છે ફાઇટ। નોર્મલી આપણે જે પ્લેન બનાવતા હોઈએ છીએ સાદા હોય છે ઉડાડવા માટેના, આ ઉડી નહીં શકે, પરંતુ પ્રતિકૃતિ રૂપે એક ફાઇટર પ્લેનના મોડલના સ્વરૂપમાં આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ, સજાવટમાં આનો ઉપયોગ કરી શકીએ। આ આપણે તૂટી ના જાય, નીકળી ના જાય એ માટે આમાં આપણે સ્ટિક, ગુંદર વગેરે લગાવી શકીએ છીએ, ગ્લૂ સ્ટિક, અને એ કરી શકીએ છીએ। જ્યારે આપણે ના રમવું હોય ત્યારે આને ડિસમેન્ટલ કરી શકીએ છીએ, ખોલી શકીએ છીએ, જુદા જુદા ટુકડાઓમાં અલગ અલગ કરી શકીએ છીએ। તો આ ફાઇટર પ્લેન હતું, હવે આપણે ફાઇટર પ્લેનની જગ્યાએ આમાંથી જ ચાડીઓ કે રોબોટ કે શક્તિમાન બનાવવું હોય તો કઈ રીતના બનાવીશું। હવે આપણે ફરીથી કોઈ પાર્ટ્સ બનાવવાની જરૂર નથી, આવા છ ટુકડાની જરૂર પડશે। આ બે ટુકડા લઈ આપણે શરૂઆતમાં ચાડિયાના બે પગ બનાવીશું, તો એના માટે આપણે આ રીતના બંને ભેગા કરી અને પગ તૈયાર કરી દઈશું। હવે એનું માથું અને હાથ બનાવવા માટે એક ટુકડો લઈશું, એ ટુકડામાં જે રીતના પગ બનાવ્યા તેવી જ રીતે આ રીતના લગાવીશું। બીજો એક ટુકડો લઈ એ ટુકડો આ બાજુમાં આ રીતના લગાવીશું, જે સામેનો ભાગ દેખાય છે એ ભાગમાં આ મુજબ, બરાબર। હવે આ પાર્ટને આપણે વચ્ચેલા ભાગને આ જે પગ બનાવેલા છે એમાં આ રીતના પરોવી દઈશું, ઓકે। તો અહીંયા આપણે જોઈએ તો બે હાથ, પેટ અને બે પગ તૈયાર છે। માથા માટે આપણે આ વધેલો જે છઠ્ઠો ટુકડો છે તેને આ રીતના ભરાવી દઈશું। તો આ રીતના એક ચાડિયો, શક્તિમાન અથવા તો જોકર કે રોબોટ જે આપણે ગણીએ તે તૈયાર છે, ઓકે। હવે આનો હાથ આપણે ઉપર રાખવો છે તો આને ઉલટાવી અને આ રીતના ઉલટું ભરાવવાથી આપણે તેનો હાથ ઉપર કરી શકીશું, બરાબર, જે રીતના આપણે તેનો હાથ રાખવો હોય તે રીતના કરી શકીએ છીએ। આ રીતના રાખવાથી આપણે તેના બંને હાથ નીચે રાખેલા દેખાશે। હવે આપણે આને કાઢી દઈશું, આ મુજબ જોતાં આપણી પાસે એક ત્રિશૂળ તૈયાર થઈ જશે। આ ત્રિશૂળને આપણે કમળ બનાવવું હોય તો આની બાજુમાં આપણે નવા પાંખિયા ભરાવતા જઈશું અને એક ફૂલ, એક કમળ અથવા તો વધારે ભાલાવાળું ત્રિશૂળ આ રીતના આપણે બનાવી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આવા જ બીજા પાર્ટ્સ જોઈન્ટ કરીને તમે વધારે જે ટુકડા છે એને આ રીતના લગાવતા જાઓ અને ધીરે ધીરે આને ગોળ કરતા જાઓ તો તમે એક સૂર્ય, સન પણ બનાવી શકો છો। એના માટે તમારે બહુ બધા પાર્ટ્સની જરૂર પડશે, તમે જેટલા વધારે પાર્ટ્સ બનાવ્યા હશે ધીરે ધીરે જોઈન્ટ કરતા કરતા અંતમાં તમે એક સૂર્યનો આકાર આપી શકો છો, એક તાજનો આકાર આપી શકો છો, ઓકે। તો આ મુજબ તમે કાગળમાંથી ફાઇટર પ્લેન, ચાડિયો, ત્રિશૂળ, ફૂલ,
अने सन सूर्य बनावी सको छो, एना माटे तमारे खाली कागळनी जरूर पड़शे। ओके, तो आ वीडियो तमने केवो लाग्यो ते कमेंट में जणावो। वीडियो गम्यो होय तो वीडियो ने लाइक करो, तमारा दोस्तों साथे शेर करो, बीजा मित्रों सुधी पहोंचाड़ो जेथी ते पण आ प्रवृत्तिनो आनंद लई शके। अने तमे मारी चेनल स्टडी विथ पंकज नाडे सब्सक्राइब ना करी होय तो चेनल ने अत्यारे सब्सक्राइब करी लो, जेथी आवनार तमाम नवा वीडियो नी अपडेट आपने मळती रहे। फरीथी आपणे एक वखत फाइटर प्लेन बनावी जोईए अने तमारी समक्ष मूकी दईए एना पाछलो भाग। अने हवे आपणे एनो फटाफट, बहु वार पण नहीं लागे आमां बनावामां, एक वखत शीखी गया पछी तमे आरामथी अने झड़पथी बनावी शको छो। हवे आ फाइटर प्लेनो पार्ट तैयार छे, आपणे आने अंदर परोवीने फाइटर प्लेन तैयार करी दीधुं। आ प्लेन आरामथी तमे रमी शको छो, नाना बाळकोने रमवा आपी शको छो, तमारा शोकेसमां मूकी शको छो। ओके।